જોવા પડતા હે પછી સમજ
जरूरी बता ही देवाना है तो हमको मालूम होगा तो ढेपला है लाडवा नहीं है ऐसा है सेना लाडवा सेना से तो क्या अच्छा घर पर आता है घर पर हमारा भगवान नहीं खाता है क्यों इन्हें वाला शेडो थे जाए इन्हें यहाँ सर्दी थे जाए तो जंगल में क्या हॉस्पिटल नहीं है तो क्या ले जावा हमने देखो जमाड़ी दे तो पानी देवा बेटा जात का काई नहीं खाता है हमने जमाड़ी देवाना है तेरा तेरा भगवान ने जमा लियो पसी तुम कौराई देन हमने लाई लाई के पेट में लाई लाई की से आगे एक सापड़े मान खाते से પેલા ભગવાન ને જમાડ લો પછી તમને આપીશ પથ્થર ની મૂર્તિ છે એ નહીં જમતા હે અમને જમાડી લે તોય જમશે આપણે મૂર્તિ દેખાય ની લાગવા ભલે જમાડ લે પછી આપણે સહી એવો કરના પડતા હે આપણે હાલો તો બે હવા યાર લાઈન માં બે જો ગઈ માં કોક લઈ ગયો કોઈ લઈ ન જાય કાથી કોઈ રે હલ હલ ઠોકી નાખી
લઈ જાય મંદિરે હાટો યજ્ઞ પણ યજ્ઞ ભગવાન નો મને તને ફોન કરી દેજો એના મોબાઈલ નંબર આપો 99 હે આજે પાપી રે પૂજા Oh,
પાડે તું કે દુનિયા છે માર બને મે નામ નું જને રોવ છું એક એનો નો રોતી કોઈ ભી તો કોનું રોવ નળ નો કે તો ઠીક છે કાન હતા નળ પાસી આવી છે ના રે ના તો તો એનો કેવ તાર બને મે નો માર લે કાયમ માથે છે તો માર બને નું કહો તને કેટલું ઓછું લાગે છે તો ઓછું તો લાગે જ ને બે માણા બાતા છે પણ તમાર ઘોડી નહીં બાતા હોય એલી મે હમણા વાખાંડે તાર હારું બહુ ભોડી છે તમાર આવું ભોડી છે તને ખબર નથી અને નામે વળી કડવી છે તો અને તાર હારું કેજે કે માર ઘેર આવી બાધવા ન કરે માર માર આવું ને તો ધંધો છે માર આવું હું માર આવું બે તો ખાટલે માર આવું ને ખાટલે પાટલે જ રાખે જો માર આવા બેઠાની સસના વાળા ના કોઈ દી આપણે બાજવી મોદી જઈ એ બોલા હોય ક્યારે ઓગસે Yeah.
સાથે કહ્યું હું આપને શું વચન આપી શકું પ્રભુ? તો સાંભળો ભક્તરાજ, કે જ્યારે તમારી ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરો અને જ્યારે મારી પાર લીલા સકેલી અને 64 વર્ષની ઉંમરે જ્યારે સમાધિ લેવા જાવ ને ભક્તરાજ, ત્યારે ગત ગંગા સતી સતી સાધુ સંતો ની સાથે તમે નવ દંપતિ સ્વરે શણગાર સુધી અને હસ્તે મુખે મને સમાધિ સ્થાન સુધી મેળવા આવ. પગલે પડી જાય અને સુણે ઉકર અરે પ્રભુ આદેશ રમવા આવો ને
मारे दुश्मन से हजर करी देखनी अरे नहीं नहीं मोटा भाई
નથી મોટો ભાઈ, પણ આજ મારો લાડેલો અને પ્રેમેલો ભક્ત છે વીરા. અરે ભલા ભક્ત હોય તો ભક્ત નીકળી જાણે, ભક્ત કદાવે માર મારતો નથી કનૈયા, એ મારો દુશ્મન છે એને મારી સામે હાજર કરી દે કનૈયા. અરે નહીં નહીં મોટા ભાઈ, આજ બે હાથ જોડી તમને વિનંતી કરું છું વીરા, કે કોઈ દેવ નો દુશ્મન નથી પણ મારો લાડેલો અને પ્રેમેલો ભક્ત છે મોટા ભાઈ. અરે બિલ્લા આજ તમે સીતા અને હું હાર્યો કરિયા. અરે નહીં નહીં મોટા ભાઈ, આજ ભાઈ ભાઈ ને કોઈ હાર જીત ની રમત હોતી નથી મોટા ભાઈ, પણ આજ આજ મારે તમારી પાસેથી વચન જોઈ છે મોટા ભાઈ, માટે આજ મને હસ્ત મૂકી આજ વચન આપો વીરા. હે આર્યા ભાસાડ રે હે હે અવધારે વીરા મારો હાથ હારે આજ તારે. શા માટે મોટા ભાઈ આજ વચન આવતા હાથ શા માટે હસકાય છે? ધ્યાનથી સાંભળો કે પોકણ ઘડનાર રાજા અજમલ મોટા ભાઈ
ના રાજા અજમલ તેમની ઘરે આજ પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો સમય નજીક આવી ગયો છે. મતલબ ભાઈ તો ચાલો આજ નાના 5 વર્ષના બાળ બને અને પોકરણ ગઢના રાજા અજમલ કે પોકરણ ગઢના રાજા અજમલ ની ઘરે આજ પુત્ર તરીકે અવતાર ધારણ કરી.
સિદ્ધ કામ કરીને આવ્યા છો ને? અરે સદી, હું દ્વારિકા નાથના ચરણે ગયો સદી, દ્વારિકા નાથે અમર ડાળીના પુષ્પ દીધા છે. પેલા પુષ્પ દીધા એને તમે પારણી વઢાળી નવ નવ માસ સુધી સેવા કરજો. બીજા પુષ્પ દીધા એને પણ પારણીએ વઢાળી અને નવ નવ માસ સુધી સેવા કરજો. પેલા પુત્રનું નામ તમે વિરમદેવ રાખજો અને બીજા પુત્રનું નામ તમે રામદેવ રાખજો. અરે સદી, ભાદરા દસમ કરી મંત્ર રાત્રિએ પ્રભુ આપણી ઘરે પધારશે. આપણા હાલ મહેલ ની અંદર કુમકુમની પાંચ પગલી પડે અને ચૂલા ઉપરથી દેગ ઉતરે ત્યારે સમજો કે દ્વારિકા નાથ આપણી ઘરે આવી ચૂક્યો છે. Yeah.
અને બોપનો સમર્પણ થઈ ગયો છે તો ચાલ સામા વડલા જાણ દેશે મારા બકરા બિહારું અને હું થોડુંક ખાઈ લઉં અરે ભાઈ અત્યારે હવે
राम ने राजकुमार है युग युग करो प्रणाम तेज राम ने राजकुमार मोक्ष मूलम गुरु कृपा एज मंत्र मूलम गुरु वाक्य बापा मोक्ष मूलम गुरु कृपा तो गुरु बिना ज्ञान नहीं उपजे गुरु बिना मत नहीं भेद है गुरु बिना संशय ना करे आलो आवे रामा पेर बापा आवे रामा पेर कानो जाने से रामा आवे रामा पेर तल्लो पड़ो Oh,